તો આપણે મધ્યકાલીન જોઈ લીધું, સુધારક જોઈ લીધું, બાકી ત્રણ વધ્યા, પંડિત યુગ, ગાંધી યુગ અને અનુગાંધી યુગ અને આધુનિક યુગ, એમ પાછા ચાર થયા. જુઓ, પંડિત, ગાંધી, પછી અનુગાંધી અને આધુનિક. પણ હું ત્રણ એટલા માટે રાખું કે અનુગાંધી છે ને એ બહુ નાનો છે, એટલે ગાંધીની જોડી જોડી દીધો આપણે એને. બસ આ ત્રણ યુગમાં બી આપણે પ્રિપરેશનનો જે રોડમેપ હોય એ તો આ જ રહેવાનો, કે એ જમાનાનો ઇતિહાસ કે એ સાહિત્યના લક્ષણો શું હતા, એટલે આપણે ધીરુભાઈ ઠાકરને યાદ કરવાના. એ જમાનામાં સાહિત્ય પ્રકારો કયા કયા હતા, એમનું સ્વરૂપ કેવું હતું, એટલે આપણે પ્રસાદ બ્રહ્મભટ્ટને યાદ કરવાના. એ જમાનાના મુખ્ય લેખકો કયા હતા, એટલે પાછા ધીરુભાઈ ઠાકરને યાદ કરવાના. અને પછી જે જે યુગની માઇલસ્ટોન કહી શકાય એવી કૃતિઓ સિલેબસમાં છે તે આપણે પેપર ટુની અંદર આવે, એટલે જેટલી હોય એમની ટેક્સ્ટ અને ગાઈડ જોઈ લેવાની અને જૂના પ્રશ્નપત્ર જોઈ લેવાના. એ સિવાય આ ધીરુભાઈ ઠાકરની ચોપડી છે એમાં બી આ જે માઇલસ્ટોન કહી શકાય એવી નવલકથા કે કવિતા હોય એના વિશે એમણે ખાસી એવી માહિતી આપી હોય, આપણે પોતાની નોટમાં સારા સારા પોઈન્ટ ટપકાવી લેવાના અને પેપર ટુ લખતા હોઈએ તો એ કન્ટેન્ટ પાછું અહીંયા બી યુઝ કરી શકાય, એકલી ગાઈડ ઉપર આપણે ડિપેન્ડ નથી કરતા. તો આ રીતે બધા યુગની પ્રિપરેશન આપણે પૂરી કરી. મુખ્ય વાત કરવાની મારે હવે એ રહી જાય કે આ મુખ્ય લેખકોનું શું કરવાનું. તો તમે જુઓ કે ગાંધી યુગના અનુગાંધીને આધુનિક ચાલુ થશે ને એટલે ઢગલાબંધ લેખકો આવે છે, એ વખત બધે બધા યાદ બી ના રહે, બધા બધા કરવાના બી ના હોય, જે એકદમ દમદાર ને નામચીન કહી શકાય. દાખલા તરીકે ચંદ્રકાંત બક્ષી છે, કે પછી રઘુવીર ચૌધરી છે, મધુરાય છે, જયંતિ દલાલ છે, સુરેશ દલાલ છે, સુરેશ જોશી છે, આવા મોટા મોટા તૈયાર કરવાના. બાકી ધીરુભાઈની ચોપડીમાં તો ભાઈ પીતાંબર પટેલ બી આપેલો હોય અંદર, એ બધું નાના નાના પછી એમાં પડ્યાનો મતલબ નથી. હવે આ મુખ્ય લેખકના વિશે તમને શું થાય, 20 માર્કનું સીધું જ પૂછતા હોય કે રઘુવીર ચૌધરીની નવલકથાઓ, એમ કહીને તમને 20 માર્કનો સવાલ મૂકી દીધો પેપર વનની અંદર. યા તો ભાઈ ખાલી એટલું શબ્દ જ આપી દે, એમ રઘુવીર ચૌધરી લખો 20 માર્કમાં, તો એમાં શું લખવાનું. ઘણા મિત્રો શું કરતા હોય, આ મુખ્ય લેખકો વાળું છે ને ટોપિક બરાબર ના તૈયાર કરે, એટલે પછી પરીક્ષામાં આવે એટલે ખાલી પાનું ભરવા માટે એના અંગત જીવનની વાતો આવડતી હોય તો લખે, નહીં તો પછી ઇન્વેન્ટ કરીને લખે કે આ જગ્યાએ જન્મ થયો હતો, આ કોલેજમાં ભણવા ગયો, આ કોર્સ પૂરો કર્યો, આ જગ્યાએ નોકરી કરી, પછી આ જગ્યાએ નોકરી કરી, આની જોડે લગ્ન કર્યા, આટલા બાળકો થયા, આમ તેમ એમ કરીને એક પાનું ભરે, પછી બીજા પાના પર કૃતિનું એક નામ બી ના લખે. એમ માનો કે રઘુવીર ચૌધરી, તો એની એક બી ચોપડીનું નામ પણ ના લખે, બસ ખાલી એમ ચલાવી રાખે કે એમની વાર્તાઓમાં પાત્રો ખૂબ ઉમદા કક્ષાના હોય, એમની વાર્તામાં સંવાદો ખૂબ સારા હોય છે, કથાવસ્તુ ખૂબ સારી હોય છે, આવું બધું આડું આડું લખીને પાના ભરે, એનો એક બી માર્ક તમને મળે નહીં, એ ધ્યાન રાખજો. તમે લેખક વિશે પૂછ્યું છે અને આ ગુજરાતી સાહિત્યનું પેપર છે, એટલે સાહિત્ય જે તે માણસ છે એના અંગત જીવન વિશે આપણે બહુ લાંબી ચર્ચા ના હોય, 2-3 વાક્યમાં ઓવરવ્યૂ આપે તો ઠીક, બાકી એ માણસ સાહિત્યકાર તરીકે કેવો હતો એનો તમારે જવાબ લખવાનો થાય. એટલે એ જવાબમાં લખવાનું શું થાય, એક તો જે બી માણસ છે તો એ કયા યુગમાં બિલોંગ કરતો હતો, કે આ સુધારક યુગનો હતો કે પછી ગાંધી યુગનો હતો, એ લખતો તો શું લખતો, એ કવિતા લખતો કે નિબંધ લખતો કે નવલકથા લખતો, એ બીજું વાક્ય થાય. પછી એની સુપ્રસિદ્ધ કહી શકાય એવી 3, 4, 5, 7 જેટલી તમને આ કૃતિઓના નામ આવડતા હોય એ તમારે લખવાના થાય. એમાંથી એને કોઈ કૃતિ માટે પુરસ્કાર મળ્યો હોય તો તમારે એ ઉલ્લેખ કરવો જોઈએ. પછી આ જેટલી એની તમે 3-4 ચોપડીઓ કે વધારાના જે તમે નામ લખ્યા, તો એ ચોપડીઓની અંદર એણે શું કન્ટેન્ટ હતું, માની લો કે એણે નાટક, નિબંધ કે નવલકથા લખી હતી, તો એની અંદર કથાવસ્તુ શું છે, એની અંદર કોઈ પાત્રો આવતા હતા કે પછી કોઈ સંવાદો હતા, એના વિશે તમે કેવા હતા એનો રિવ્યૂ આપી શકો, જેથી લેખક વિશે વિવેચકોનું શું મંતવ્ય છે કે સારું લખતા કે ચીલાચારું લખતા, એવા તમે વિધાનો કોટ કરી શકો. તો એ પ્રકારે લેખક અંગે તમારે જવાબ લખવાનો થાય. એટલે ધીરુભાઈ ઠાકરની જે બુક્સ છે, 5 સેટનું બુક મેં કીધું, તેમાં તેમણે અંગત જીવન વિશે બી ઘણું બધું આપ્યું હોય, જે તે લેખકની બધી ચોપડીઓની એમણે તો માહિતી આપી દીધી હોય 50-50, એટલે એમ કરતાં કરતાં આખો ચોપડીનો આટલો જાડો થપ્પો થઈ ગયો છે ધીરુભાઈ ઠાકરનું. એમાંથી આપણે બધું યાદ બી નથી રાખવાનું, બધું લખવાનું બી નથી થતું, ખાલી જે તમને ઇમ્પોર્ટન્ટ લાગે એવા સારા સારા મુદ્દા પોતાની અલગ નોટ તૈયાર કરીને એમાં લખી દેવાના. જેમ કે આ મુખ્ય લેખકો તો જે મોટા મોટા છે, દાખલા તરીકે ચંદ્રકાંત બક્ષી છે, કે પછી રઘુવીર ચૌધરી છે, કે પછી ઈશ્વર પેટલીકર છે, તો તમારે એમની નોટ તૈયાર રાખવાની. એ નોટની અંદર એ માણસનું નામ કયા યુગનો હતો, શું લખતો હતો, 3-4-5 જેટલી તમને સારી ચોપડીઓના નામ રહે એ અંદર લખી નાખવાના. જો એ કવિતાઓ લખતો હોય તો પછી તમને થોડી કવિતાની પંક્તિઓ બી અંદર કોટ કરવી પડે, તો એની બી નોટ
રેડી રાખવાની અને એનું વારંવાર રિવિઝન કર્યા કરવાનું. સરકારી લાઇબ્રેરીમાં જશો તો તમને બીજી ખાસી એવી સારી બુક્સ મળી રહેશે, એ પણ તમે યુઝ કરી શકો. આમાં એવું છોચ નહીં રાખવાનું કે ના આપણે તો ધીરુભાઈ ઠાકરમાંથી જ બધું વાંચવાનું છે, એવું નહીં. બીજા કોઈ લેખકે બી સારી કંઈક લખ્યું હોય એમાંથી કન્ટેન્ટ મળતું હોય વાપરી શકાય. દાખલા તરીકે આ છે પંડિત યુગ, તો યુપીએસસીવાળા એવું બી સવાલ કાઢી શકે કે પંડિત યુગના સાહિત્યમાં સ્ત્રી પાત્રો એના પર ચર્ચા કરો. તો તમારે એક તો એ વખત મગજ અપ્લાય કરીને વિચાર કરવો પડે કે શું લખવું. પણ જો સરકારી લાઇબ્રેરીમાં જશો ને તો એવી ઘણી બધી ચોપડીઓ છે કે એ થીમ ઉપર જ એમણે લખી હોય કે પંડિત યુગના સ્ત્રી પાત્ર એમ કહીને એમણે એક આખી ચોપડી લખી હોય. આખી નહીં વાંચવાની, ઉપર ઉપરથી જોઈ લેવાની, સારા સારા મુદ્દા લાગે નોટમાં ટપકાવી દેવાની. એક્સરસાઇઝ લાંબી ચાલશે, પણ હવે તમે જો આગલા વર્ષે, મતલબ હાલ આ વિડીયો બને છે, હાલ 2012નું વર્ષ ચાલે, તમે 2013માં આપવાના હોય, આખું વર્ષ છે, ઘણો બધો ફ્રી ટાઈમ હોય, વાપરી શકાય, વ્યવસ્થિત નોટ બનાવી શકાય. કારણ દર વર્ષે ગુજરાતી સાહિત્ય સાથે બેસવાવાળા લગભગ 80 કે 100 છોકરાઓ હોય, એ બધા લખે એટલે મોટાભાગનું રિપીટ જ થતું હોય. એની અંદર તમારા મુદ્દા યુનિક હોય તો તમને સારા માર્ક મળી શકે.